નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત બુલેટિન. રાજ્યના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા. જેમ જેમ ઠંડી વધી રહી છે તેમ સ્વાઇન ફ્લુ વધુ ને વધુ વકરી રહ્યો છે. ત્યારે વાત કરીએ સ્વાઇન ફ્લુની. છેલ્લા બે દિવસથી ઠંડીનું પ્રમાણ વધતા સ્વાઇન ફ્લુએ પણ માથું ઉચક્યું. ખાસ કરીને રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લુએ હાહાકાર મચાવ્યો છે. સૌરાષ્ટ્રમાં આજે ત્રણ લોકોનો ભોગ લેતા ફફડાટ ફેલાયો છે. વાંકાનેરમાં એક મહિલા અને ગોંડલમાં એક પુરુષનું, જ્યારે કે ઉપલેટાના સમઢિયાળામાં એક મહિલાનું મોત થયું. છેલ્લા 38 દિવસમાં સ્વાઇન ફ્લુના 155 કેસ નોંધાયા છે, જ્યારે કે 47 દર્દીઓ સ્વાઇન ફ્લુની સારવાર લઈ રહ્યા છે. રોજે રોજ સ્વાઇન ફ્લુના દર્દીઓ પણ વધી રહ્યા છે અને મોતનો આંકડો પણ વધી રહ્યો છે. તેમ છતાં તંત્ર સ્વાઇન ફ્લુને નાથવામાં નિષ્ફળ રહ્યું છે. તો સ્વાઇન ફ્લુનો કેર ઉત્તરોત્તર વધી રહ્યો છે. સ્વાઇન ફ્લુને ડામવામાં તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે. રોજે રોજ સ્વાઇન ફ્લુના કેસોમાં વધારો થઈ રહ્યો છે. સ્વાઇન ફ્લુને કારણે મૃત્યુ આંક પણ સતત વધી રહ્યો છે, ત્યારે સ્વાઇન ફ્લુને કાબૂમાં કરવો એક પડકાર સમાન બની ગયું છે. ઉલ્લેખનીય છે કે સૌથી વધુ કેર સૌરાષ્ટ્રમાં મચાવી રહ્યો છે સ્વાઇન ફ્લુ, જેવા એક જ દિવસમાં ત્રણ લોકોના મોત થઈ ચૂક્યા છે સ્વાઇન ફ્લુને કારણે. વાંકાનેર, ગોંડલ અને ઉપલેટા અહીં એક એક વ્યક્તિના મોત સ્વાઇન ફ્લુને કારણે નિપજ્યા. અને આ સાથે છેલ્લા 38 દિવસમાં સ્વાઇન ફ્લુના 155 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. તો અમદાવાદમાં પણ સ્વાઇન ફ્લુનો ભરડો વ્યાપ વધારતો જઈ રહ્યો છે. છેલ્લા 4 દિવસમાં અમદાવાદમાં 2 લોકોના મોત સ્વાઇન ફ્લુને કારણે થઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે સૌથી વધારે ઠંડી વધવાને કારણે અને સૌથી વધારે ગરમી વધવાને કારણે આ બે વાતાવરણની અંદર સૌથી વધુ કેર વર્તાવતો હોય છે સ્વાઇન ફ્લુ. ત્યારે આ અંગે વધુ માહિતી આપવા અમારા સંવાદદાતા અંકિત પોપટ રાજકોટથી અમારી સાથે જોડાઈ રહ્યા છે. અંકિત, સૌથી વધુ કહી શકાય કે સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લુ ભરડો લઈ રહ્યો છે. ગોંડલમાં પણ આજે એક વ્યક્તિનું મોત સ્વાઇન ફ્લુને કારણે થયું છે. જાણવા માંગીશું શું પરિસ્થિતિ છે ત્યાં. ચોક્કસ, હું આપને જણાવી દઉં કે સૌરાષ્ટ્રમાં કહી શકાય કે છેલ્લા 38 દિવસથી આ સ્વાઇન ફ્લુએ હાહાકાર મચાવ્યો છે. ખાસ કરીને છેલ્લા 38 દિવસના જો આંકડાની વાત કરીએ તો 38 દિવસમાં 155 સ્વાઇન ફ્લુના કેસ કહી શકાય કે રાજકોટની સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલની અંદર નોંધાઈ ચૂક્યા છે અને તેમાંથી 28 લોકોના મોત થઈ ચૂક્યા છે. હાલ અત્યારે જો વાત કરવામાં આવે સિવિલ હોસ્પિટલની અને ખાનગી હોસ્પિટલની અંદર કહી શકાય કે 47 સ્વાઇન ફ્લુના દર્દીઓ છે તે સારવાર લઈ રહ્યા છે. ત્યારે જામનગરની અંદર કયા પ્રકારની પરિસ્થિતિ છે જાણીશું જામનગર વાસીઓ પાસેથી. શું કહેશો ખાસ કરીને જામનગરની અંદર સ્વાઇન ફ્લુની કયા પ્રકારની પરિસ્થિતિ છે? જામનગરમાં હમણાં જોઈ તો ઘણા કેસ નોંધાણા છે અને અમારે જામનગર ગ્રામ્યનું એક હમણાં ગામ કહેવાય કે પસાયા બેરાજાની હમણાં જ એક કેસ બની ગયો અને એક્સપાયર થઈ ગયા. તો અમારે એવી રજૂઆત છે સરકારને કે સ્વચ્છ ગુજરાત અને સ્વચ્છ ભારતની જે વાતો કરતી હોય આ ગુજરાત સરકાર અને ખોટા ખર્ચા અને ટાઈફા કરતી હોય તો અમારે એવી રજૂઆત છે કે આ એક ગંભીર પ્રકારનો એક આ રોગ કહેવાય એની ઉપર એક ગંભીર પગલું, આજે આ ગંભીરતા કહેવાય જો તો એ ગંભીર કહેવાય તો આને આ ઉપર એક સરકારે ગંભીરતાપૂર્વક એક વિચારણા લેવી જોઈએ. જે આ સરકાર આ બાબતે કોઈ ગંભીરતા લઈ નથી રહી એ બાબતે અમારે સરકારને એવી રજૂઆત કરવી છે કે આ સ્વાઇન ફ્લુ જો કહેર છે એને અટકાવવા માટે આરોગ્ય વિભાગને કોઈ એવા ગંભીર પગલાં લઈ અને એને અટકાવવા માટે અને એના સારવાર માટે જે કંઈ થાય એવી મદદ કરે એવી અમારી સરકારની રજૂઆત છે. ખાસ કરીને તમારે ત્યાં નિયમિત સફાઈ થાય છે, ફોગિંગની પ્રક્રિયાઓ કરવામાં આવે છે, દવાઓનો છંટકાવ કરવામાં આવે છે કે કેમ, શું કહેશો? ના, અમે ઘણી રજૂઆતો કરી છે. એવું કોઈ પણ પ્રકારનું કોઈ સફાઈ કરવામાં નથી આવતી, કોઈ પણ પ્રકારની એવી દવાનો છંટકાવ કરવામાં નથી આવતો અને જામનગરમાં જોઈ શકો છો કોઈ પણ પ્રકારની એવી કોઈ પણ એક પણ શેરીમાં એવી કોઈ પણ સફાઈ કરવામાં નથી આવતી. ઘણી રજૂઆતો કરી છે અમારે કાલાવ તાલુકામાં પણ એવી જ રજૂઆત ઘણી અમે અમારા તાલુકા જે નગરપાલિકાના પ્રમુખને ઘણી વાર રજૂઆત કરી પણ એવું કોઈ પણ પ્રકારની સફાઈ કરવામાં આવતી નથી. ચોક્કસ, તો કહી શકાય કે પદાધિકારીઓને રજૂઆત કરવામાં આવતી હોય કે અધિકારીઓને પરંતુ કોઈ ધ્યાન આપતું નથી તેવું જામનગરવાસીઓનું કહેવું છે. બિલકુલ અંકિત, આપ જોડાયેલા રહેશો. અમદાવાદમાં પણ છેલ્લા 4 દિવસમાં સ્વાઇન ફ્લુને કારણે 2 લોકોના મોત થઈ ચૂક્યા છે. ત્યારે આ અંગે વધુ વાત કરવા અમારા સંવાદદાતા વિભુ જોડાઈ રહ્યા છે આપણી સાથે. વિભુ, અમદાવાદમાં શું સ્થિતિ પ્રવર્તી રહી છે સ્વાઇન ફ્લુને કારણે? આ
હજી જનરલ સ્વાઇન ફ્લુ છે, જેમ ઠંડી વધી છે તો સ્વાઇન ફ્લુ પણ વધી ગયો છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં એક જ સપ્તાહમાં છે સૌથી વધારે કેસ નોંધાઈ ચૂક્યા છે અને 6 લોકોના સ્વાઇન ફ્લુના કારણે મૃત્યુ પામ્યા છે. ત્યારે આપણી સાથે લોકો છે, અમદાવાદ વાસીઓનું શું કહેવું છે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું. ખાસ કરીને જે સ્વાઇન ફ્લુ કહેર મચાવી રહ્યો છે, આપની શું કહેશો? સ્વાઇન ફ્લુને કંટ્રોલમાં લેવા માટે અવેરનેસ આપણી જરૂરી છે. સરકાર તો યોગ્ય પગલાં લઈ રહી છે. એમાં ગરમ પાણીનું સેવન કરવું જોઈએ, ઉકાળા આવે છે એનું સેવન કરવું જોઈએ, એનાથી સ્વાઇન ફ્લુ કંટ્રોલમાં રહે. સ્વાઇન ફ્લુ થાય છે ત્યારે ગામડામાં જનરલી એવું બનતું હોય છે કે લોકો એકબીજાની ખબર અંતર પૂછવા જતા હોય ને એના કારણે પણ એકબીજાને ચેપ લાગતો હોય છે. તો આવા સમયે આપણે કોઈની ખબર પૂછવા ના જઈએ તો પબ્લિક માટે સારું રહેશે. એ જ કે જેટલી આરોગ્ય તંત્ર તમારી તકેદારી કરે છે એની સાથોસાથ રહેવાસીઓ લોકોએ પણ એટલી ને એટલી જ અવેરનેસ રાખવી જોઈએ. આરોગ્ય વિભાગ સચેતતાના પગલાં લે છે, વેક્સિન કરાવે છે, પેમ્ફલેટ દ્વારા જનજાગૃતિ પણ કરાવે છે અને સાથે સાથે આપણે પણ જાહેર ટોળામાં જવાનું ટાળવું જોઈએ અને ઋતુ પ્રમાણે પણ અત્યારે ઠંડીનો ખૂબ પ્રમાણ છે તો એને અનુકૂળ કપડાં પહેરવા જોઈએ, એ પ્રકારનો આહાર લેવો જોઈએ જેથી કરીને સ્વાઇન ફ્લુથી રક્ષણ મેળવી શકાય. સ્વાઇન ફ્લુ અમદાવાદમાં જે રીતે વધી રહ્યો છે, એક સપ્તાહમાં 100થી વધારે કેસ નોંધાઈ ગયા છે, આપનું સ્વાઇન ફ્લુ ના થાય એના માટે કે આપને જ્યારે બી ખાંસી શરદી થાય તો તરત જ આપના જે ફેમિલી ડૉક્ટર હોય એની પાસે આપણે તરત જવું જોઈએ, પ્રાથમિક સારવાર લેવી જોઈએ, જરૂરી રિપોર્ટ્સ કઢાવવા જોઈએ, મેક્ઝિમમ લિક્વિડ એટલે કે પ્રવાહીનું સેવન વધારે કરવું જોઈએ, કઠોળની માત્રા વધારે લેવી જોઈએ, ફ્રૂટ વધારે લેવા જોઈએ જેથી કરીને સ્વાઇન ફ્લુ વધતો અટકાવી શકાય. સ્વાઇન ફ્લુ કોઈને થયો હોય તો એ દર્દીની આપણે ખબર કાઢવા માટે ટોળામાં ના જઈએ, આઇસોલેટેડ વોર્ડમાં રાખ્યા હોય તો એને દૂરથી એમના સગા સંબંધીની ખબર પૂછી અને આપના ઘરની આસપાસ પણ ખૂબ ભીડ જમા થતી હોય, જ્યારે લગ્ન પ્રસંગ હોય, બહુ બધા ભેગા થતા હોય તો આપણે માસ્કનો પણ ઉપયોગ કરી શકીએ. આવા અનેકવિધ ઉપાયો છે કે જેથી આપણે સ્વાઇન ફ્લુ જે જણા તો કહી શકાય કે અત્યારે જે સ્વાઇન ફ્લુ છે તેને બચવાથી લોકોએ બચવું જોઈએ અને જે લોકોને સ્વાઇન ફ્લુ થયું છે તેનાથી દૂર રહેવું જોઈએ. જી બિલકુલ વિભુ, આપનો આભાર ને અંકિત આપનો પણ આભાર. તો સ્વાઇન ફ્લુને નાથવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ ઉત્તરોત્તર તેના કેસમાં વધારો થતો જઈ રહ્યો છે. અન્ય સમાચારો પાટણથી, જ્યાં બાલીઝણા નજીક સોની વેપારી લૂંટાયો છે. રૂપિયા 50 લાખથી વધુની લૂંટ ચલાવવામાં આવી છે. વેપારીની કારને આંચીને લૂંટારુઓએ લૂંટ ચલાવી. વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખી આ લૂંટ ચલાવાઈ, જેમાં 1.50 કિલો સોના સાથે રૂપિયા 12 લાખ રોકડની લૂંટ ચલાવી. હાલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ચૂક્યો છે. ત્યારે આ અંગે વધુ માહિતી અમારા સંવાદદાતા યશવંત પટેલ આપી રહ્યા છે. જી યશવંત, સોની વેપારી લૂંટાયો હોવાની ઘટના સામે આવી રહી છે, જાણવા માંગીશું કઈ રીતે ઘટી આ ઘટના? ચોક્કસ, જે રીતે કહી શકાય વિધાતા કે જે સોનીનો વેપારી હતો બાલીસણાથી પાટણ તરફ જઈ રહ્યો હતો ત્યારે તેની પાસે 1.5 કિલો જેટલું સોનું હતું અને 12 લાખ રૂપિયાની રોકડ હતી. તે રકમ લઈને તેના દુકાને જઈ રહ્યો હતો ત્યારે જ તેની ગાડીને આંતરીને લગભગ દુકાની તારી શખ્સો આવ્યા હતા અને જેને ગાડીમાં ચાલક વેપારીને તેના આંખમાં મરચાની ભૂકી નાખી દેવામાં આવી હતી અને ત્યારબાદ તેના જે ગાડીમાં 1.5 લાખ જેટલા રોકડ, 1.5 લાખ 12 લાખ જેટલી રોકડ તેમજ 1.5 કિલો જેટલું સોનું જે હતું તે લૂંટ ચલાવવામાં આવી હતી. સ્વાભાવિક રીતે આ લૂંટની જાણ થતા જ બાલીસણા પોલીસ તેમજ પાટણ LCB ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ કરવામાં આવી છે અને લૂંટારુઓ કેટલા હતા, કોણ કોણ હતા અને કઈ તરફ ગયા છે તે બાબતે અત્યારે LCB દ્વારા તપાસ ચાલી રહી છે. જી બિલકુલ યશવંત, આભાર. તો સોની વેપારી લૂંટાયાની ઘટના સામે આવી રહી છે. પાણી માટે વિરોધ પ્રદર્શન તો તમે અનેક જોયા હશે, પણ પાટણમાં ખેડૂતોએ કેનાલમાં પાણી ન છોડાતા કર્યો છે અનોખો વિરોધ. અહીં ખેડૂતોએ કેનાલમાં કબડ્ડી રમીને અનોખો વિરોધ નોંધાવ્યો. બોરતવાડા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતોએ અનોખા વિરોધનો માર્ગ અપનાવ્યો છે. અગાઉ પણ વોલીબોલ રમીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ અંગે વધુ વાત કરવા અમારા સંવાદદાતા યશવંત તમારી સાથે જોડાયેલા છે. યશવંત, કબડ્ડી રમી ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે પાણી ન છોડાતા.
માફ કરશો, સંવાદદાતા સાથેનો સંપર્ક કપાઈ ગયો છે. આપણે ફરી પણ જણાવી દઈએ, ખેડૂતોએ કેનાલમાં પાણી ન છોડાતા પોતાનો વિરોધ વ્યક્ત કર્યો, પરંતુ તેઓએ અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો. તેઓએ અહીં કેનાલમાં કબડ્ડી રમીને તેનો વિરોધ વ્યક્ત કર્યો હતો. યશવંત ફરીકવાર અમારી સાથે જોડાઈ ગયા છે. યશવંત, ખેડૂતોએ કબડ્ડી રમી પાણી ન છોડાતા વિરોધ નોંધાવ્યો, જાણવા માંગીશું શું કહી રહ્યા છે ખેડૂતો. જી ચોક્કસ, વિધાતા, જે રીતે વારંવાર ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક પાટણમાં અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. કોઈ જગ્યાએ વોલીબોલ રમીને તો કોઈ જગ્યાએ નર્મદાના કેનાલના બાજુના ખેતરોમાં આજે કબડ્ડી રમીને ગોરતવાડા નજીક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે. અને તેની સાથે સાથે એક હાઈવે પર ટ્રાફિક ચક્કાજામ કરીને પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો, જ્યાં તેમની માંગણી હતી કે નર્મદાનું પાણી જે હતું તે કેનાલોમાં છોડવામાં આવે. પરંતુ સ્વાભાવિક રીતે સબ માઇનોર કે માઇનોર કેનાલોમાં આ વખતે પાણી છોડવામાં નથી આવ્યું, અને જેના કારણે રવિ પાકોમાં મોટા પાયે નુકસાન થયું છે. ખેડૂતોને એક તો ચોમાસામાં માર પડ્યો છે, અને પડતા પર પાટો આ રીતના નર્મદામાં પાણી ના છોડાતા તેમનામાં ક્યાંક ના ક્યાંક આક્રોશ દેખવા મળી રહ્યો છે. બિલકુલ આભાર યશવંત. તો એવું નથી કે કેનાલમાં આવી રીતે અનોખો વિરોધ પ્રથમવાર થયો હતો. અગાઉ પણ આ જ કેનાલમાં વોલીબોલ રમીને વિરોધ કરાયો હતો, તો મોરબીમાં ક્રિકેટ રમીને વિરોધ કરવામાં આવ્યો હતો. આ તરફ છોટાઉદેપુર પીવાનું પાણી પૂરું પાડવાનું મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવ્યો છે, જે હાફેશ્વર દાહોદને નર્મદાની પીવાનું પાણી પૂરું પાડતા પ્રોજેક્ટનો વિરોધ કરાયો. રૂમડિયા ગ્રામજનોએ આ અંગે વિરોધ નોંધાવ્યો હતો. રૂમડિયાના ગ્રામજનોએ આ પ્રોજેક્ટમાંથી પાણી આપવા માટે માંગ કરી છે. પાણી પુરવઠાના અધિકારીઓ પોલીસ સાથે કામગીરી કરવા માટે પહોંચતા વિરોધ કરવામાં આવ્યો ગ્રામજનો દ્વારા. ગ્રામજનોએ તેઓનો ઢોલ વગાડી વિરોધ કર્યો. આશરે 800 કરોડની આ નર્મદા પાઇપલાઇન યોજના છે, જેમાં ગ્રામજનોને વારંવાર પાણી આપવાનું આશ્વાસન આપવામાં આવતું હતું, જોકે હજુ સુધી તે અંગે કોઈ પગલાં નથી લેવાયા. અને હવે વાત કરીએ ભાજપની આશાની. લોકસભા ચૂંટણીમાં ઉત્તર ગુજરાતમાં મજબૂત જીત મેળવવાની રણનીતિ તરફ આગળ વધી રહેલા ભાજપમાં આજે આશા પટેલ જોડાશે. કોંગ્રેસ હાથ અને સાથ છોડીને આવેલા આશાબેન પાસે ભાજપને મોટી આશા હશે, કેમકે આશાબેન 84 કડવા પાટીદાર સમાજમાંથી આવે છે અને ઉત્તર ગુજરાતમાં પાટીદાર સમાજનો દબદબો છે. તેથી આશાબેનના આવવાથી ઉત્તર ગુજરાત ભાજપમાં નવા પ્રાણ ફૂંકાશે તેવું માનવામાં આવી રહ્યું છે. ભાજપનો દિલ વિશાળ છે અને ભાજપ દરિયો છે. પાર્ટીમાં કોઈ પણ આવે અમે તેમને સ્વીકારીશું, આવું કહેવું છે નારણ પટેલનું, કે જેઓએ આશા પટેલ ભાજપમાં જોડાશે કે નહીં તે અટકળોને લઈને પોતાની પ્રતિક્રિયા આપી. ભારતીય જનતા પાર્ટીનો વિશાળ દિલ છે. આયારામ ગયારામ તો ચાલતું જ રહે, પણ દરિયામાં કેટલી નદીઓના પાણી આવશે અને દરિયો સમાવશે, એમ ભારતીય જનતા પાર્ટી એક દરિયો છે. દુનિયાની મોટામાં મોટી કેડર બેઝ પાર્ટી છે, અને એ પાર્ટીમાં કોઈ પણ આવે તો અમે અમારા હૃદયથી અમે સ્વીકારીએ છીએ. તો ઉંઝાના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલ આજે ભાજપમાં વિધિવત રીતે જોડાઈ શકે છે, ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે આશાબેનના ઘરની મુલાકાત લીધી, ત્યારે આશાબેનના ઘરે કોઈ ખાસ ચહેલપહેલ ના જોવા મળી. આજે આશાબેન પાટણમાં યોજાનાર પ્રોગ્રામમાં વિધિસર રીતે જોડાયા બાદ લોકોમાં આતુરતા છે કે તેઓ વિધાનસભા કે લોકસભાની ચૂંટણી લડે છે કે કેમ. ઉલ્લેખનીય છે કે આશાબેન પટેલ દ્વારા પોતાના સમર્થકો સાથે મીટિંગ કર્યા બાદ ભાજપ પણ જોડાવા માટેની તૈયારી બતાવી હતી અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાથે પણ મુલાકાત કરી હતી.
આશાબેનના ઘરે. તમે જોઈ શકો છો આશાબેનનું ઘર છે. આશાબેનનું ઘર હાલ કોઈ ચહેલપહેલ દેખાતી નથી. બપોર પછી 2 વાગ્યા અને જે પાટણ ખાતે જે મિટિંગ બોલાવવાની છે તે મિટિંગમાં આશાબેન વિધિવત રીતે ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે. ત્યારે હવે જો આશાબેન ભાજપમાં જોડાશે તો આવનારા દિવસોમાં તેમને લોકસભાની ચૂંટણી લડવામાં આવે છે કે વિધાનસભાની ચૂંટણી લડવામાં આવે છે એ તો આવનારો સમય બતાવશે. પરંતુ હાલ જે આશાબેનનું ઘર છે એમાં કોઈ પણ ચહેલપહેલ દેખાતી નથી. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ઊંઝા. તો આશાબેન પટેલ વિધિવત રીતે ભાજપમાં જોડાઈ શકે છે આજે, જો કે ત્યારબાદ તેઓને કોઈ મહત્વપૂર્ણ કામગીરી સોંપવામાં આવે છે તે ભાજપ નક્કી કરશે અને તે વિશે વિસ્તારથી જણાવશે. તે પ્રકારની આશા પણ કદાચ આશાબેન પટેલ રાખી રહ્યા હોય તો નવાઈ નહીં. જો કે આશાબેન પટેલના નામે છેલ્લા થોડા સમયથી રાજકારણ ગરમાઈ રહ્યું હતું. આશાબેન પટેલે કોંગ્રેસ સાથે છેડો ફાડી જ્યારથી ભાજપમાં જોડાવાની અટકળો તેજ થઈ હતી ત્યારથી જ આ વાતો સામે આવી રહી હતી. ત્યારે આજ અંગે વધુ વાત કરવા અમારા સંવાદદાતા મયુર માંકડે અમારી સાથે જોડાઈ રહ્યા છે. મયુર, આશાબેન આજે ભાજપમાં વિધિવત રીતે જોડાણ કરી શકે છે, આખરે કોંગ્રેસ સાથે છેડો ફાળ્યા બાદ હવે ભાજપ પક્ષમાં તેઓ વિધિવત રીતે પ્રવેશ કરે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે, જાણવા માંગે છે વધુ વિગત. જી બિલકુલ, જેના આશાબેન પટેલ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા હતા અને ત્યારબાદ તેમને રાજીનામું પણ પોતાના ધારાસભ્ય પદ ઉપરથી આપી દીધેલું હતું. ત્યારબાદ તેવી અટકળો વહેતી થઈ હતી કે તેઓ ભારતીય જનતા પાર્ટી ની અંદર જોડાશે, પરંતુ તેમને ગઈકાલે જે રીતે પોતાના કાર્યકરો સાથે એ બસનેહ મિલન કાર્યક્રમ કરેલો અને કાર્યકરો ની શું મત છે તે અંગે પૂછેલું ત્યારે કાર્યકરોએ તેમને સ્પષ્ટ કહેલું કે તેમને હવે ભાજપ સાથે જોડાણ કરવું જોઈએ. એટલા માટે જ હવે આશાબેન પટેલ આજે પાટણ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, બિલકુલ ભાજપમાં વિધિવત જોડાવાની શક્યતાઓ. આભાર મળ્યો. ઊંઝાના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલ આજે ભાજપમાં જોડાશે, ત્યારે આશાબેન પટેલ સાથે ઊંઝા નગરપાલિકાના 15 જેટલા અપક્ષના કોર્પોરેટર પણ ભાજપમાં જોડાઈ શકે છે. આ સાથે જ મોટી સંખ્યામાં આશાબેન પટેલના કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાઈ શકે છે તે પ્રકારની વાતો હાલ તો સામે આવી રહી છે. આશાબેન પટેલ સાથે તેમના સમર્થકો પણ મોટી સંખ્યામાં ભાજપ સાથે આજે જોડાય તે પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. વધુ વાત કરવા અમારા સંવાદદાતા મયુર માંકડિયા ફરીકવાર અમારી સાથે જોડાઈ ગયા છે. મયુર, આશાબેનના ભાજપમાં જોડાણની સાથે સાથે નગરપાલિકાના અન્ય કાર્યકર્તાઓ અને સાથે જ અપક્ષના પણ કેટલાક ઉમેદવારો ભાજપમાં જોડાય તે પ્રકારની શક્યતાઓ, જે આશાબેનના સમર્થકો પણ ભાજપમાં જોડાઈ શકે છે તેવી વાતો હાલ સામે આવી રહી છે, જાણવા માંગે છે શું છે વધુ વિગત. જી બિલકુલ, જણા આશાબેન પટેલ એ 2017ની વિધાનસભાની ચૂંટણીની અંદર એ ચૂંટાઈને આવેલા હતા અને ખાસ કરી અને જ્યારે ઉત્તર ગુજરાતની અંદર પાટીદાર અનામત આંદોલન એ પૂરજોશની અંદર હતું તે વેવની અંદર આશાબેન પટેલ એ ઊંઝાના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા હતા. સાથે જ જો વાત કરીએ તો ઊંઝા નગરપાલિકા ઉપર પણ જ્યારે પાટીદાર અનામત આંદોલન ચાલી રહેલું હતું ત્યારે અપક્ષ જે બોડી છે તે ચૂંટાઈ આવેલી, 23 સભ્યો છે તે અપક્ષ ચૂંટાઈ આવેલા હતા. પરંતુ હવે જે રીતે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે અનુસાર 15 જેટલા જે અપક્ષ સભ્યો છે તે આશાબેન સાથે બકેસરીઓ ધારણ કરશે. એ સાથે જ જો વાત કરીએ તો આશાબેન પટેલ એ પોતાના જે સમર્થકો છે ઊંઝા એપીએમસીની અંદર પણ પોતાના જે સમર્થકો છે એશિયાની સૌથી મોટી એપીએમસી માનવામાં આવે છે અને તેની અંદર પણ તેમના જે સમર્થકો છે તેમની સાથે પાટણ ખાતે તેઓ આવશે અને વિધિવત રીતે ભાજપની અંદર જોડાશે. જો અહીંના જે કાર્યક્રમની વાત કરવામાં આવે તો 3 લોકસભાનો ક્લસ્ટર કાર્યક્રમ રાખવામાં આવેલો છે, પાટણ, મહેસાણા અને બનાસકાંઠા, અને જેની અંદર હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર પણ આવવાના છે અને તેમની હાજરીની અંદર જ આશાબેન પટેલ એ ભાજપની અંદર વિધિવત રીતે સામેલ થઈ શકે છે. સાથે જ જો રાજકીય ગણિતની વાત કરવામાં આવે તો આશાબેન પટેલ એ ભાજપમાં જોડાવાની સાથે જ ઉત્તર ગુજરાતની અંદર ભાજપ થી જે નારાજ પાટીદાર સમાજ હતો, આશાબેન પટેલ 84 પાટીદાર કડવા પાટીદાર સમુદાયમાંથી આવે છે અને જે નારાજ હતો પણ જોડાય સમર્થકો જોડાય તેવી આશા હાલ તો વ્યક્ત કરવામાં આવી છે. આભાર. જો
જોઈએ ને સમાચાર, વાત કરીએ પબજી પર પ્રતિબંધની. સુરતમાં હવે નહીં રમી શકાય પબજી ગેમ. બ્લુ વેલ અને પબજી રમવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી સુરત સિટી હદ વિસ્તારમાં ગેમ રમવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. 15 માર્ચ સુધી આ જાહેરનામાનો અમલ કરાવવામાં આવશે. મહત્વનું છે કે બ્લુ વેલ ગેમ બાદ પબજી ગેમ પર શિક્ષણ વિભાગે પ્રતિબંધ માટે પરિપત્ર કર્યો છે. સામાજિક કાર્યકર ચંદ્રવદન ધ્રુવની રજૂઆત બાદ શિક્ષણ વિભાગે ગેમના નુકસાનને ધ્યાને લીધા છે, જેમાં સ્કૂલમાં બાળકોને પબજી ગેમના નુકસાન અંગે જાગૃતિ કરાવવા પરિપત્ર મુકાયો છે. પબજી ગેમ પાછળ બાળકોની ઘેલછાળ જોવા મળતી હોવાથી આ નિર્ણય લેવાયો છે, જેમાં શિક્ષણ નિયામકે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને આદેશ કરી સ્કૂલમાં અંગે જાણ કરવા કહ્યું છે, જેથી હવે શિક્ષકો બાળકોને પબજી ગેમ ન રમવા કેળવણીના પાઠ શીખવશે. તો વડોદરામાં કેટલીક શાળામાં પબજી ગેમ ન રમવા અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં જાગૃતિ લાવવામાં આવે છે, તો કેટલાક શિક્ષકો વર્કશોપ પણ કરે છે. પોલીસના પણ જાહેરનામા બહાર આવી રહ્યા છે કે પબજી ઉપર પ્રતિબંધ રહેશે. ત્યારે અમે લોકો અત્યારે વડોદરાની એક ખાનગી શાળામાં છે કે જ્યાં વિદ્યાર્થીઓ સાથે વાત કરીશું કે શું પબજી તેમને કેવી લાગતી હતી. જ્યારે હવે સમગ્ર રીતે પહેલાં સરકારના શિક્ષણ વિભાગને હવે પોલીસ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, એમની પ્રતિક્રિયા શું છે એ આપણે જાણીશું. શું કહીશ, જે રીતે વાત થઈ કે તું પબજી બહુ રમે છે, હવે પ્રતિબંધ છે, કેવી આદત હતી ને આ નિર્ણય કેટલો યોગ્ય લાગે તને? ત્યારથી પબજી પર પ્રતિબંધ લાગ્યો છે. ત્યારથી પહેલા તો પબજી રમતા હતા, ત્યારે બીજી કોઈ ગેમ ગમતી જ નથી, હવે તો ખાલી પબજી જ ગમે છે, અને હવે બેન લાગી ગયો છે તો હવે પબજી તો ડિલીટ કરી દીધી છે. કેમ પબજી પર પ્રતિબંધ લગાવ્યો એ સમજ તારે અંદર આવી? હા, આવી ને, કારણ કે પબજીથી આપણે જમતા નહોતા, આપણે ભણવાનું છોડી દેતા હતા, લેસન નહોતા કરતા, તેથી પબજી પર બેન લાગ્યો છે. કોણે સમજ આપી? સરે. અચ્છા, બીજું શું કહીશ, તને પણ પબજી રમતો તો હવે તો શિક્ષણ વિભાગ પણ ના પાડે છે, એટલે કે શાળા પણ હવે શિક્ષકો પણ એલાઉડ નથી કરતા, આ અંગેની સમજ આપી છે? મેં થોડો ટાઈમ પબજી રમી હતી, પણ પછી છે ને છેલ્લા 2 મહિનાથી મેં પબજી છોડી દીધી છે. સ્કૂલમાંથી સરે પણ કીધું અને ઘરે પણ મમ્મી પપ્પા પણ ખૂબ કહેતા હતા કે પબજી છોડી દે, તે માટે મેં પબજી છોડી. અનેક શાળાઓમાં આ અંગેના વર્કશોપ પણ યોજાય છે. અમારી સાથે એક્સપેરિમેન્ટલ શાળાના આચાર્ય છે, તેમની સાથે વાત કરીશું. ખરેખર આ એક પબજીના જે નકારાત્મક પરિણામો પછી સરકાર પણ ચોંકી ઉઠી, હવે પોલીસ પણ એક્શનમાં, શું કહેશો? તમે પણ વર્કશોપ કર્યા છે. સતત એની લત લાગી જાય છે. આ બધી જે આપણને નુકસાન થાય છે એ નુકસાનથી બચવા માટે અને વિદ્યાર્થીઓને પછી આ માર્ગદર્શન આપ્યા પછી હવે મોટાભાગના વિદ્યાર્થીઓએ શાળામાં અને એવું સ્વીકાર્યું કે હવે અમે પબજી ગેમ રમવાનું બંધ કરી દીધું છે. પોલીસ કમિશનર જે છે સુરતની પહેલ થઈ છે, સરકારે નિર્ણય કર્યો છે, જાહેરનામું બહાર પાડ્યું છે પબજી ઉપર પ્રતિબંધનું, કેટલું આને કઈ રીતે જુઓ છો? એ આનંદની વાત છે કે પોલીસ કમિશનર દ્વારા આવી રીતે પગલાં લેવામાં આવે અને લોકોમાં જાગૃતતા આવે, વાલીઓમાં જાગૃતતા આવે. એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, ત્યારે વિદ્યાર્થીઓમાં પણ શાળા સંચાલકો વર્કશોપ યોજીને આની જે અસરો જે છે, જે નેગેટિવ ઇમ્પેક્ટ જે છે તેના વગર તેની સમજ આપી રહ્યા છે, તેને લઈને વિદ્યાર્થીઓમાં પણ અવેરનેસ આવી છે. કેમેરામેન પ્રદીપ ચોબે સાથે ફરીદ ખાન, News 18 ગુજરાતી, વડોદરા. અન્ય સમાચારો. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં સંઘર્ષ થશે પરંતુ અંતે પરિણામ સારું આવશે, આવું કહેવું છે યોગગુરુ બાબા રામદેવનું, કે જેઓએ નડિયાદના સંતરામ મંદિરમાં આજથી 3 દિવસીય યોગ શિબિરનો શુભારંભ કર્યો છે. ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર ડાયવર્ઝનને કારણે ટ્રાફિક જામ થતા વાહન વ્યવહાર ખોરવાયો છે. 5 કલાકથી ટ્રાફિક જામ છે. પોલીસ તંત્ર ડાયવર્ઝનને કારણે હાલ તો લાચાર જોવા મળી રહ્યું છે. રાજુલાના હિંડોરણા પુલ જર્જરિત હોવાને કારણે ઘાતરવડી નદીમાંથી અપાયું છે આ ડાયવર્ઝન, જેમાં ટ્રાફિકને લઈને વાહન ચાલકો પરેશાની ભોગી રહ્યા છે.